विद्यार्थी भाई बहनों, धोरण 12 विषय आंकड़ाशास्त्र पाठ्यपुस्तक 2 માં પ્રકરણ નંબર 2 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ અને અગાઉ આપણે ભાગ 11 ની અંદર સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર 1 અને ઉદાહરણ 11 ની વાત કરી હતી. આજે આ ભાગ 12 ની અંદર સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 2 એના વિશે પહેલા વાત કરીએ. હવે આ દાખલાની રકમમાં આપણને અહીંયા આગળ જે રકમ કહી છે એના મેં મુખ્ય મુદ્દા અહીંયા નોંધ કરી છે. એમાં દ્વિપદી વિતરણનો જ આ દાખલો છે, એનો મધ્યક આપી દીધેલો છે 5. વિચરણ એ સફળતાની સંભાવના જેટલું છે એ રીતે કહ્યું છે. તમે પાઠ્યપુસ્તક સાથે હશે એમાં રકમમાં પણ જોતા રહેજો. એમાં તમને વિતરણના પ્રાચલો શોધો એવું કહ્યું છે અને નિષ્ફળતા ન મળે એની સંભાવના કહી છે. એટલે કહેવાનો અર્થ શું કે સફળ જ થાય એની સંભાવના કહી છે. હવે અહીંયા આગળ તમને ડાયરેક્ટલી એન પી એક્સ ક્યુ કશું આપ્યું નથી સીધી રીતે, પરંતુ અહીંયા આગળ મધ્યકની કિંમત આપેલી છે. એના ઉપરથી આપણે ગણતરી કરીએ તો મધ્યક બરાબર 5, દ્વિપદી વિતરણનો મધ્યક 5 છે. મધ્યક માટે આપણે સંકેતમાં એનું સૂત્ર એનપી કહીએ છીએ, એટલે એનપી બરાબર 5 આપી દીધેલા છે. ત્યાર પછી બીજી હકીકત કહી છે કે વિચરણ એ સફળતાની સંભાવના જેટલું છે. વિચરણ વિતરણ બરાબર સફળતાની સંભાવના. હવે વિચરણના આપણે સંકેતમાં લખીએ છીએ તો એન ગુણ્યા પી ગુણ્યા ક્યુ, અને સફળતાની સંભાવના, સફળતા એની સંભાવના એને સંકેતમાં પી કહીએ. એટલે વિચરણ એનું સૂત્ર લખ્યું, સફળતાની સંભાવના એને આપણે પી તરીકે કહીએ છીએ. હવે આની અંદર આપણને મધ્યકની કિંમત 5 આપી દીધી, તો માં એનપી બરાબર 5 મૂકતા તો આ એન અને પી આ બે નો ગુણાકાર જે છે ક્યુની સાથે, એમાં એનપી ની જગ્યાએ આપણે કેટલા મૂકી દઈએ 5. આ એન અને પી બરાબર એટલો ભાગ એની કિંમત 5 મૂકી દીધી. હવે ક્યુ તો ખબર નથી, ગુણાકારનો સંબંધ બરાબર પી. હવે અહીંયા બંને ક્યુ અને પી બંને આવ્યા. હવે ક્યુ ની કિંમત આપણને ખબર છે કે 1 - p, બંનેઓને એક જ ચલમાં કાં તો આને પી માં ફેરવા અથવા પી ને ક્યુ માં રૂપાંતરિત કરી, તો 5 ગુણ્યા ક્યુ એટલે 1 - p બરાબર પી. હવે 5 ની સાથે 1 - p નો ગુણાકાર કરીએ તો 5 - 1 5, 5 - p -5p બરાબર પી. હવે આ -5p ને પી તરફ લઈ ગઈ એટલે 5 એક બાજુ રહેશે અને પી અને 5p નો સરવાળો થશે, એટલે પી વત્તા 5p બરાબર 5. એટલે -5p પી તરફ ગયા એટલે પ્લસ થયા. પી અને 1p અને 5p નો સરવાળો 6p બરાબર 5, માટે પી બરાબર 5/6. પી ની કિંમત મળી ગઈ, સફળતાની સંભાવના મળી ગઈ. હવે મધ્યક એટલે એન અને પી નો ગુણાકાર 5 આપેલો છે અને એમાં પી 5 સરસમાંશ આપણે જાણીએ છીએ, એટલે બેના ગુણાકારની ખબર છે અને એમાંનો એક પી ની કિંમત પણ ખબર છે. તો બે સંખ્યાના ગુણાકારમાં એક સંખ્યા ખબર હોય તો બીજી સંખ્યા મળી જાય, એટલે એન પી અને પી એ બેનો ભાગાકાર કરીએ તો આપણને બાકી રહેતું શું રહે, એન, એની કિંમત મળે. અથવા એન પી બરાબર 5 માં પી બરાબર 5/6 મૂકતા
તો એન પી ની જગ્યાએ આ જે પી ની કિંમત છે એની જગ્યાએ પાંચ દશમાંશ આપણે મૂકી દઈએ તો પી ની જગ્યાએ પાંચ દશમાંશ મૂકીશું એટલે આપણને અહીંયા ગળ એનઆઈ ગુણ્યા પી પી ની જગ્યાએ પાંચ ના છેદમાં છ બરાબર પાંચ હવે એન બરાબર શું થશે પાંચ અને આ પાંચ દશમાંશ આ બાજુ આવશે એટલે છ ઉપર ગુણાશે અને પાંચ નીચે આવશે એટલે એન બરાબર ઉપર નીચે આવશે છેદમાં પાંચ પાંચ સરખા એટલે ઉડી જશે એન ની કિંમત છ મળી ગઈ એન મળી ગયા પી મળ્યા હવે ક્યુ ની કિંમત શોધી કાઢીએ તો ક્યુ બરાબર વન માઇનસ પી એમાં પી ની કિંમત આપણે પાંચ દશમાંશ મૂકી દઈએ એટલે ક્યુ ની કિંમત મળી જશે વન માઇનસ ફાઈવ અપોન સિક્સ તો છ એકા છ ઓછા પાંચ છેદમાં છ એટલે એકના છેદમાં છ ક્યુ ની કિંમત ક્યુ મળી ગયા પી મળ્યા એન એન પી અને ક્યુ ત્રણેયની કિંમત મળી હવે પ્રશ્ન શું કર્યો છે કે પ્રાચલો શોધો તો પ્રાચલો આપણા એન અને પી એ પ્રાચલો કહેવાશે એટલે પહેલાનો જવાબ આપણને મળ્યો પ્રાચલો એન બરાબર છ આવ્યા અને પી બરાબર પાંચના છેદમાં છ આ બે પ્રાચલો મળ્યા હવે બીજો પ્રશ્ન કયો રહ્યો છે તમને નિષ્ફળતા ન મળે એની સંભાવના નિષ્ફળતા ના મળે એટલે જે ટોટલ પ્રયત્નો છે છ એ છ એ છ પ્રયત્નોમાં એ સફળ થાય એની સંભાવના એટલે દરેક પ્રયત્નમાં સફળ થાય પ્રશ્ન શું કરે છે નિષ્ફળતા ન મળે તેની સંભાવના એટલે છ પ્રયત્નોમાં છ પ્રયત્નો માંથી છ પ્રયત્નમાં સફળ થાય તેની સંભાવના એટલે એના આપણે સંકેતમાં શું કહીશું પી ઓફ સિક્સ પી ઓફ સિક્સ બરાબર એ આપણે શોધવાનું હવે પી ઓફ એક્સ બરાબર મૂળ સૂત્ર આપણું દ્વિપદી સંભાવના વિતરણનું સૂત્ર પી ઓફ એક્સ બરાબર એન સી એચ પી નો એક્સ ઘાત ક્યુ નો એન ઓછા એક્સ ઘાત પી ઓફ સિક્સ શોધવાના છે એટલે એન આપણા બર્નુલી પ્રયત્નોની સંખ્યા છ મળી હતી એટલે છ લખીશું છ સિક્સ સી એટલે કોમ્બિનેશન સંચય તો સી ના સી એક્સ છ પ્રયત્નોમાંથી છ એ છ માં સફળ થાય એટલે સિક્સ કોમ્બિનેશન સિક્સ સિક્સ સી સિક્સ ગુણ્યા પી પી આપણી પાસે મળ્યા પાંચના છેદમાં છ એનો એક્સ ઘાત એક્સ એટલે છ ક્યુ ક્યુ એ આપણી પાસે એક ચતુર્થાંશ મળ્યા છે એન ઓછા એક્સ એન એટલે છ ઓછા એક્સ એટલે છ સિક્સ સી સિક્સ સિક્સ કોમ્બિનેશન સિક્સ એટલે એન સી એન હોય તો એન બરાબર એક તો એવી રીતે સિક્સ કોમ્બિનેશન સિક્સ તો એમાંથી કેટલા થશે એક એટલે છ માંથી છ ની પસંદગી એ એક રીતે થાય પાંચ નો છ ઘાત છ નો છ ઘાત અને એક ચતુર્થાંશ નો છ માંથી છ જાય તો ઝીરો હવે પાંચ નો છ ઘાત એક ના એક પાંચ નો છ ઘાત પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ છ વખત કરશો તો એ ગુણાકાર કરીએ પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ છ વખત તો પંદર હજાર છસો પચીસ થાય છે પંદર હજાર છસો પચીસ એવી રીતે છ નો છ ઘાત છ નો છ સાથે છ વખત ગુણાકાર કરીએ તો ગુણાકાર છેતાલીસ હજાર છસો ને છપ્પન હવે કોઈ પણ આધાર શૂન્ય ઘાતની કિંમત એક હવે આ બધાનો એક સાથે ગુણાકાર કરીએ એક ગુણ્યા પંદર હજાર છસો પચીસ છેદમાં છેતાલીસ હજાર છસો છપ્પન તો પંદર હજાર છસો પચીસ છેદમાં છેતાલીસ હજાર છસો ને છપ્પન બરાબર તો એ રીતે આપણો છેલ્લો જવાબ આવશે
43,654। तो विद्यार्थी मित्रों आ रीते अपना बने प्रश्न न जवाब प्राचलो बे मळ्या अने निष्फळता न मळे एटले जे टोटल प्रयत्नो हता ए बधामां सफळ थाय એટલે x બરાબર બર્નોલી પ્રયત્નો જે 6 હતા એ 6 6 પ્રયત્નોમાં સફળતા મળે એની સંભાવના પણ આપણે મેળવી તો આ રીતે આ દાખલા નંબર બીજો આપણે પૂરો થઈ ગયો હવે આપણે આ રીતે એક નાનો દાખલો છે એ ઉદાહરણ નંબર 13 છે એ પણ આમની સાથે આપણે તમને સમજ આપું છું તો અધ્યાયનો આ દાખલો ગણ્યો હવે એક ઉદાહરણનો દાખલો તો ઉદાહરણ 13મું છે એની રકમ તમે ધ્યાનથી વાંચો ઉદાહરણ 13 પાઠ્યપુસ્તકમાં એની રકમ આપેલી છે એ બરાબર ધ્યાનથી વાંચો અને સમજો ઉદાહરણ 13 શું વાત વિગત આપી છે અને કઈ બાબત શોધવાની કઈ છે એ ખાસ ધ્યાન રાખો તો ઉદાહરણ 13ની રકમ તમે ધ્યાનથી જોશો तो एनी अंदर तमने एक द्विपदी वितरण माटे मध्यक अने विचरण एनी किंमत आपी दीधेली छे मध्यक अने विचरण अनुक्रमे 3.9 अने 2.73 छे तो मध्यक 3.9 आव्या छे अने विचरण 2.73 એ બે બાબત આપી દીધેલી છે ત્યાર પછી એની અંદર આગળ કહ્યું છે કે આ વિતરણમાં કરેલ બર્નોલી પ્રયત્નોની સંખ્યા શોધો તથા p ઓફ x લખો બર્નોલી પ્રયત્નોની સંખ્યા શોધો અને બીજો પ્રશ્ન એમાં કર્યો છે अल्प विराम करें p of x शोधो अब ये बाबत तुमने शोधवानी कही है और मध्यक तुमने आपी दी देलो छे मध्यक એટલે એને આપણે સંકેતમાં np તરીકે કહીએ છે मध्यक n ગુણ્યા p એની કિંમત 3.9 વિચરણ n ગુણ્યા p ગુણ્યા q बराबर 2.73 आपी दीधेला मध्यक np बराबर 3.9 संकेत में लखी दीदा शोधवानुं कयुं छे बर्नोली प्रयत्नों की संख्या बर्नोली प्रयत्नों एने आपणे शुं कहीए छीए x बर्नोली प्रयत्नों प्रयत्नोनी संख्या તો એને સંકેતમાં n કહીએ છે એ આપણા માટે પ્રશ્નાર્થ છે n શોધવાનો પડે અહીંયા આગળ બીજો p ઓફ x શોધવાનો કયો છે પહેલા આપણે બર્નોલી પ્રયત્નો શોધીશું ત્યાર પછી p ઓફ x શોધાશે હવે વિચરણ અને મધ્યક બંને આપેલા હોય તો એના ઉપરથી બંનેનો જો આપણે ભાગાકાર કરીએ તો નિષ્ફળતાની સંભાવના q એ મળી જાય તો q બરાબર વિચરણ np ક્યુબ ભાગ્યા np આ રીતે તો np ક્યુબ ની કિંમત આપણને આપી છે 2.73 ભાગ્યા 3.9 તો 2.73 ભાગ્યા 3.9 કરીએ બરાબર એટલે આપણને એની કિંમત મળી જશે બરાબર એટલે 2.73 ને 3.9 વડે ભાગીએ તો એ ભાગાકાર આવે છે 0.7 એટલે q ની કિંમત મળી ગઈ q મળે એટલે એના ઉપરથી p શોધી શકાય p બરાબર 1 - q એટલે 1 ઓછા q ની કિંમત 0.7 બાદ થાય એટલે p ની કિંમત મળી 0.3 p ની કિંમત મળી 0.3 p q એ બે મળી ગયા હવે આપણને અહીં આગળ n શોધવાનો કહ્યો છે બર્નોલી પ્રયત્નોની સંખ્યા n હવે
n અને p નો ગુણાકાર ખબર છે 3.9 અને p ની કિંમત ખબર છે તો બે સંખ્યાનો ગુણાકાર ખબર હોય એટલે માની એક સંખ્યા ખબર હોય તો આ બેનો ભાગાકાર કરી તો બાકી રહેલી સંખ્યા મળી જાય અથવા n t બરાબર 3.9 માં p બરાબર 0.3 મૂકતા તો n ગુણ્યા p ની જગ્યાએ 0.3 મૂક્યા બરાબર 3.9 n 3.9 ભાગ્યા 0.3 n એટલે 39 ભાગ્યા બરાબર અને પોઈન્ટ પોઈન્ટ ઉડી જાય એટલે 39 ભાગ્યા 3 થઈ જાય 39 ના છેદમાં 10 અને 3 ના અથવા એક કેલ્ક્યુલેટર થી ભાગાકાર કરશો તો એ ભાગાકાર 13 આવશે n બરાબર કેટલા આવશે 13 બર્નુલી પ્રયત્નોની સંખ્યા મળી ગઈ હવે બીજો પ્રશ્ન કર્યો છે તમને p ઓફ x શોધો હવે જે આપણું p ઓફ x નું સૂત્ર છે p ઓફ x બરાબર n c x ઇન્ટુ p ઓફ x n કોમ્બિનેશન x ઇન્ટુ p નો x ઘાત q નો n ઓછા x ઘાત હવે એની અંદર આપણે x તો ખબર નથી એટલે p ઓફ x સ્વરૂપે પણ એમાં જેની જેની કિંમતો આપણે જાણીએ છીએ n ની કિંમત p ની કિંમત અને q ની કિંમત મૂકી દઈએ માં n બરાબર 13 p બરાબર 0.7 અને q બરાબર 0.3 અરે p બરાબર 0.3 અને q બરાબર 0.7 છે p 0.3 અને q 0.7 મૂકતા આચાર્ય આ ત્રણેય કિંમતો મૂકી દઈએ એટલે p ઓફ x બરાબર n ની જગ્યાએ 13 મૂકીશું 13 કોમ્બિનેશન x એટલે 13 cx ટૂંકમાં કહીએ 13 cx ગુણ્યા p p એટલે 0.3 એનો x ઘાત ઇન્ટુ q q એટલે 0.7 એનો n એટલે 13 ઓછા x ઘાત કેટલો 13 ઓછા x ઘાત આ રીતે થશે એટલે આ પ્રમાણે તમારે એની કિંમત શોધી કાઢવાની બરાબર એટલે સૂત્ર સ્વરૂપે p ઓફ x એટલું જ કહ્યું છે x કેટલા એ આપણે અહીંયા ઉલ્લેખ કર્યો નથી એટલે p ઓફ x નું સૂત્ર આ રીતના અહીંયા મળ્યું તો p ઓફ x બરાબર 13 કોમ્બિનેશન x 0.3 નો x ઘાત 0.7 નો 13 ઓછા x ઘાત તો આ પ્રમાણે તમે આ ઉદાહરણ નંબર 13 એ આપણે અહીંયા આ રીતે પૂરું થાય છે એટલે આ ઉદાહરણ પ્રમાણે પરીક્ષામાં પણ દાખલા પૂછે છે તમે આવા દાખલા સ્વાધ્યાયમાં પણ બીજા દાખલા આવા આપ્યા છે સ્વાધ્યાય 2 માં તો સ્વાધ્યાય 2 માં આવા મધ્યક અને વિચરણ ઉપરથી તમને એવું કે નિષ્ફળતાની સંભાવના શોધો બરાબર અથવા આ મધ્યક અને વિચરણ ઉપરથી તમને એમ કે આવૃત્તિ વિતરણની વિષમતા કેવી તો p ની કિંમત 0.3 છે જે 0.5 કરતા ઓછી છે એટલે p લેસ ધેન 1/2 પરિસ્થિતિ ઊભી થઈ 0.5 કરતા ઓછી કિંમત 0.3 એટલે આવૃત્તિ વિતરણની વિષમતા એ કેવી કહેવાશે ધન વિષમતા એટલે આવી રીતે આમાં પણ પેટા પ્રશ્ન તમને સ્વરૂપે તમને પૂછે વધારાનો કે આવૃત્તિ વિતરણની વિષમતા જણાવો તો ધન વિષમતા તો આ ભાગમાં આટલે સુધી આપણે ધ્યાન રાખવાનું છે બાકીની વાત ફરીના ભાગમાં કરીશું થેન્ક યુ